મિત્રો હું છું ધારવ્યા જયશુખિશન એજ્યુકેશન મિત્રો આજે આપણે વાત કરવાના છે ઇન્ડિયા પોસ્ટલ સર્કલની અંદર જે ભરતી આવેલી છે તેના વિશે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વિડિયો છેલ્લે સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો પોસ્ટલ સર્કલ ગ્રામીણ ડાયકની અંદર ભરતી આવેલી છે ખૂબ જ સારી એવી ભરતી છે તો બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દેજો હવે તેની અંદર આપણે ડિટેલની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો બાવીસ છથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ એકવીસ સાત છે કઈ તારીખ છે તો કે જુલાઈની એકવીસ તારીખ છે ત્યાર પછી હવે કઈ કઈ પોસ્ટ છે તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર મતલબ બીપીએમ ત્યાર પછી સેકન્ડ પોસ્ટ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર મતલબ એ બી ડાક સેવક બરાબર તો ખાસ કરીને આ બે પોસ્ટ ઉપર બમ્પર ભરતી છે ત્રણ હજાર બસો ને બાસઠ મતલબ બમ્પર ભરતી છે અને તમારી એજ કેટલી હોવી જોઈએ તો કે દસથી ચાલીસ વર્ષની હોવી સોરી દસથી ચાલીસ વર્ષની હોવી જોઈએ અને લાયકાત શું છે વિદ્યાર્થી મિત્રો તો કે દસ પાસ લાયકાત ખાલી દસ પાસ અને કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઈએ હવે તમારે ફીસ કેટલી હશે ચલણી તો ઓપન ઓ બી એસ માટે સો રૂપિયા છે કેટલી સો રૂપિયા એસી એસટી અને સ્ત્રીઓ વિકલંગો માટે કોઈ ફીસ નથી તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી પડતી છે અને ફ્રી લેસ પણ તમે કહી શકો છો એસી એસટી ઉમેદવારો માટે તો બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દેજો હવે તમારે આને એપ્લાય કેવી રીતે કરવી તો તમને અહીંયા એક લિંકની પોસ્ટ મતલબ લિંક આપેલી છે તે તમે જોઈ શકો છો એ લિંક મુજબ તમે ટાઈપ કરી શકો છો બરાબર અને આ લિંક કેવી રીતે ઓપન થશે એ પણ હું તમને બતાવી દઉં આ વિડીયોની અંદર જ કે મિત્રો તમે લિંક જોઈ શકો છો ઉપર ડબલ્યુ ડબલ્યુ એ ડબલ્યુ પી ઓ મતલબ એપી પોસ્ટ ડોટ ઇન જીડીએસ ઓનલાઈન સ્લેઝ કેન હોમ ડોટ એ લખશો એટલે આ આ ફાઇલ તમારે ઓપન થઈ શે હવે આની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે સ્ટેપ ટુ એપ્લાય જે વચલું જે કોલમ છે એની અંદર તમે વાંચી શકો છો સ્ટેપ ટુ એપ્લાય સ્ટેજ વન રજીસ્ટ્રેશન ઇનિશિયલી કેન્ડિડેટ હેઝ ટુ રજિસ્ટડ ઇન ધ રજીસ્ટ્રેશન મોડ્યુલ વન્સ ફોર સાયકલ એન્ડ ઓફલાઇન યુનિક રજિસ્ટ્રેશન નંબર જે નંબર હશે યુનિક જ હશે એવો નંબર ન હશે યુનિક તમ યુનિક નંબરનો મેસેજ તમે સારી રીતે સમજી શકો છો બીજું સ્ટેપ શું છે તો કે ફી પેમેન્ટ યુ આર ઓ બી સી टम મેલ ટર્મ મેન નીડ ટુ મેક ફી પેમેન્ટ ઇન કેસ ઓફ ઓનલાઇન પેમેન્ટ ઇફ નો કન્ફર્મેશન ઇન રિસિવડ આફ્ટર ધ ડિડિક્શન ઓફ અમાઉન્ટ ફ્રોમ કેન્ડિડેટ બેન્ક અકાઉન્ટ કેન્ડિડેટ કેન અવોઇડ અફ ટુ સેવન્ટી ટુ सेटलमेंट ફોર સેટલમેન્ટ બરાબર કલાકની અંદર તમે જે પેમેન્ટ ફિલ અપ કરશો તે શું થઈ જશે તો આપણે એને શું કહીશ અપડેટ થઈ જશે બરાબર ઓફલાઈન પેમેન્ટ કેન બી મેડ એટ એની હેડ ઓફ ઓફિસ તમે ઓફલાઈન જો પેમેન્ટ ભરવા માંગો તો પણ તમે હેડ ઓફિસે પોસ્ટ ઓફિસે ભરી શકો છો ત્રીજું સ્ટેપ કહી છે એપ્લાય ઓનલાઈન સ્ટેપ વન ફિલ એપ્લિકેશન સ્ટેપ ટુ ઓફલોડ ડોક્યુમેન્ટ સ્ટેપ થ્રી સબમિટ પોસ્ટ પરફોર્મન્સ રિવ્યુ એન્ડ ટેક પ્રિન્ટ આઉટ કમ્પ્લેટ ઓફ ધીસ સ્ટેપ વિલ ઓનલી બી ટ્રેટેડ ઓબસબમિશન ઓફ એપ્લિકેશન તો આટલા સ્ટેપ છે બરાબર તો ખાસ કરીને ધ્યાન આપજો રાજસ્થાનની અંદર બીજી પણ ભરતી હોય તો પણ તમે અહીંથી જોઈ શકો છો બીજું હરિયાણાની અંદર છે મધ્યપ્રદેશની અંદર છે ઉત્તરાખંડની અંદર પણ ભરતી ચાલુ જ છે પોસ્ટની અંદર તો જે વિદ્યાર્થીઓ ફોમ ફિલઅપ કરવા માંગે છે એ ભરી શકો છો તમારે ડિટેલની અંદર જો માહિતી જોઈતી હોય તો તમે અહીં ક્લિક કરી અને તમે મેળવી શકો જો આ પીડીએફ જે આવે ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમને અંદર બધી માહિતી સચોટ મળી જશે હરિયાણાની અંદર પણ ભરતી છે તો તેના વિશે પણ તમે અહીંથી ડિટેલ મેળવી શકો છો તો જે વિદ્યાર્થીઓ મિત્રો ફોર્મ ફિલઅપ કરવા માગે છે તેના માટે ખૂબ જ અગત્યની ભરતી છે વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં